युधिष्ठिर युद्ध विषाद में छेल्ले आपणे जोयुं हतुं युधिष्ठिर अर्जुन ने राजपाट छोड़ी अने त्यागी जीवन जीववानुं कहे छे। हवे पाठने आगळ वधारीशुं। जोई लो आ अनुपम कायरता। अर्जुन कहे छे के आ तमे जोई लो अनुपम, अत्यार सुधी न जोई होय ए प्रकारनी कायरता तमे अहींया जोई शको छो। भूत भावि में आनो जोटो नहीं मळे, मतलब भूतकाल में के भविष्यकाल में आनी तमने कोई जोड़ी जोटो मतलब आनी बराबरी करी सके एवं कोई उदाहरण तमने मळशे नहीं। युधिष्ठिर ने कहे छे अवलौकिक पराक्रम करीने मेळवेली आबादी ने तमे आम ठोकरे मारो ए मारथी सयू नथी जतुं। मोटा भाई जे 18 दिवसनुं युद्ध करी अने जे जीत प्राप्त करी छे ए जीत प्राप्त कर्या पछी पण ए साम्राज्य ने छोड़ी देवू ए अर्जुन कहे छे कि माराथी आ बधुं सहन थतुं नथी। युधिष्ठिर कहे छे ए तारा मारा पराक्रमोनो ज आ राजमुकुट पर कलंक लाग्यो छे, मतलब ते अने मैं जे पराक्रम कर्या छे एनाथी ज आ राजमुकुट जे छे कलंकित थयो छे। ए लोहीना डाग हवे जवाना नथी। युधिष्ठिर कहे छे के आपणे आपणुं भविष्य जे छे कलंकित करी नाख्युं छे अने ए भविष्यने आपणा लोहीवाळा हाथ जे छे ए हाथथी अड़कीने आपणे कशुं ज प्राप्त करी शकवाना नथी। अने कहे छे एने आपणा लोहीवाळा हाथथी अड़कीने शुं मेळववाना छे। स्वजन सोणीते यमुना गंगा उभरावी, वन वनमां तप मंगल सलीले धोयू कलंक करना। युधिष्ठिर कहे छे कि आपणे स्वजनोना सोणित, सोणितनो अर्थ थाय छे रक्त अथवा तो लोही, आपणे पोताना ज स्वजनोना लोहीथी यमुना अने गंगा जे छे एवी नदीओ वहेवડાવી છે અને હવે આપણે એ જે આપણે કલંક કર્યું છે એ કલંકને ધોવા માટે એને नष्ट करवा माटे वन वन भटकीशू, त्यां जईने आपणे तपस्या करीशू। तप मंगल सलीले मतलब तपस्या ना पवित्र जलथी, सलीलनो अर्थ थाय छे जल अथवा तो पाणी। दोषू कलंक करना, कर मतलब हाथ, आपणे आपणा हाथे जे कलंक कर्या छे ए कलंकित हाथने आपणे तपस्या ना पवित्र जलथी धोई नाखीशू। अर्जुन युधिष्ठिरने कहे छे। युधिष्ठिरने वात मुकता नथी एटले सहज नरम पड़ीने कहे छे 12 वर्ष वन वेठ्यू ते ओछू छे, मतलब आपणे 12 वर्ष सुधी तो वननी अंदर भटक्या छीए ए ओछू छे। हवे तो बधाने निराते जंपवा दो, मतलब हवे तो शांति राखो, हवे शा माटे जंगलमां जवू छे, वनमां जवू छे। आज सुधी बधाए लड़ाईथी राज मेळव्या छे के तमे एक ज नवाई करी छे, मतलब जेटला पण साम्राज्यो स्थापित थया छे ए कोई ने कोईनुं रक्त वहेवડાવીને જ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે। અને એનું ઉદાહરણ આપતા અર્જુન યુધિષ્ઠિરને કહે છે કે તમે આ જે સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે એમાં કશી જ નવાઈ કરી નથી। અત્યાર સુધી જેટલા પણ યુદ્ધો થયા છે, સામ્રાજ્યો પ્રાપ્ત થયા છે એ કોઈએ કોઈનું લોહી વહેવડાવીને જ પ્રાપ્ત કર્યા છે। ભીમ બોલે છે, મર્મથી મતલબ રહસ્યમય વાત એ કહે છે મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવ, મતલબ એ વધારે ખાતા હતા તો જે ખાતો હોય વધારે પ્રમાણમાં એને ઊંઘનું પ્રમાણ વધારે હોય છે એ પછી કંઈ વિચારી શકતો નથી હોતો, એટલે ભીમ એની પોતાની જ નબળાઈ જે છે એ દર્શાવતા કહે છે કે હું તો તમારી દ્રષ્ટિએ મંદ બુદ્ધિ છું, તમારા બધાની બુદ્ધિ જે છે એની કરતાં મારી બુદ્ધિ થોડીક ઓછી ચાલે છે, મારે તમને શું કહેવાનું હોય, મતલબ હું તમને કંઈ સલાહ આપી શકું એમ છું નહીં, તમે આગળથી ચતવ્યા હોત તો કંઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં, મતલબ તમે
પહેલાંથી જ અમને આવી ચેતવણી આપી હોત તો અમે હથિયાર નહીં ઉઠાવતા ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત. મતલબ આ જે ભયંકર યુદ્ધ થયું 18 દિવસનું એ યુદ્ધ પણ ન થતું. લોહીના આંધણ મૂકતા જ નહીં. મતલબ આપણે જે લોહી વેવડાવ્યું છે એ લોહીના આંધણ મૂકાતા જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવત. મતલબ આપણે હેરાન થવાનું પણ આપણા નસીબમાં ન આવત, આપણે દુઃખી પણ ન થયા આવત. અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચશે. મતલબ તમે આટલું શાંતિથી લોકોને ક્ષમા કરી નાખશો, માફ કરી દેશો, આ વાતની અમને ખબર નહોતી. આટલી છેલ્લી કક્ષાએ તમે જઈને બેસી જશો એવી અમને ખબર નહોતી. ભીમની વાત સાંભળી યુધિષ્ઠિર કહે છે, હજી ક્યાં મોડું થયું છે? મતલબ હજુ પણ આપણે કંઈ મોડું કર્યું નથી. ભીમ યુધિષ્ઠિરને કહે છે, શું બોલો છો મોટા ભાઈ? મતલબ તમે શું કહી રહ્યા છો? હવે તો દાવ ખેલાઈ ગયો છે, મતલબ યુદ્ધ પૂરું થઈ ગયું છે. જે કલંક આપણા માથા પર લાગવાનું હતું એ લાગી ચૂક્યું છે. ભીમની વાત સાંભળી યુધિષ્ઠિર કહે છે, એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ ઘોળવામાં જ. આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. હલાહલનો અર્થ થાય છે વિષ અથવા તો ઝેર. આપણે ઝેર ઘોળવામાં જ આપણા પ્રયત્નો જે છે કર્યા છે. ભૂલ થઈ તો સુધારીએ. મતલબ આપણાથી જે ભૂલ થઈ છે એ ભૂલને આપણે સુધારવી છે. હવે જાગ્યા ત્યાંથી સવાર. મતલબ આપણને જ્યારે ખબર પડી કે આપણાથી આ ભૂલ થઈ ગઈ છે તો આપણે જાગી જવું જોઈએ, ચેતી જવું જોઈએ, ને ત્યાંથી નવેસરથી ભૂલને દોહરાયા વિના નવા પ્રયત્નો જે છે આપણે કરવા જોઈએ, એ વાતની સલાહ જે છે યુધિષ્ઠિર ભીમને આપી રહ્યા છે. અને યુધિષ્ઠિરની વાત સાંભળી ભીમ કહે છે, ભૂલ જ ક્યાં છે? આપણે કોઈ ભૂલ કરી જ નથી. અથવા તમારી વાત થાય, મતલબ કદાચ તમને એવું લાગતું હોય કે ભૂલ કરી છે તો તમારી તો વાત કંઈ થઈ શકે એમ છે નહીં. મતલબ એ જે કહેવા માગી રહ્યા છે ભીમ જે છે યુધિષ્ઠિરને એ વાત કહેવા માગી રહ્યો છે, જે ચોસરની ગેમની અંદર, શતરંજની ગેમની અંદર યુધિષ્ઠિરે જે ભૂલ કરી હતી એ ભૂલનું પરિણામ એમને ભોગવવું પડ્યું છે. તો એ રહસ્યમય વાત જે છે ભીમ યુધિષ્ઠિરને કહે છે કે તમારી વાત થાય, તમે તો કંઈ ભૂલ કરી જ નથી, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે. મતલબ તમે તો ભૂલની અંદર જ ભૂલ કાઢો છો. પહેલાં તમે ભૂલ કરી, એ ભૂલને તમે ભૂલ ગણતા નથી, પણ એ ભૂલને સુધારવા માટે જે યુદ્ધ કર્યું એને તમે ભૂલ ગણી રહ્યા છો. કંઈક આવી રીતની વાત એ કહેવા માગી રહ્યો છે. હવે જવા દો બધી લાંબી ટૂંકી, મતલબ હવે એ બધી માથાકૂટ છોડો ને સૌને ઠરીઠામ બેસવા દો, આવવા દો. મતલબ બધા જે છે એ બધાને વ્યવસ્થિત રીતે જીવન જીવવા દો, વેળા આવવા દો, મતલબ સમય આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. મતલબ તમારા લીધે અમને શાંતિથી શ્વાસ લેવાનો પણ સમય જે છે એ પ્રાપ્ત થયો નથી. યુધિષ્ઠિર દુઃખ સાથે કહે છે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મતલબ મારે આ રાજપાટ જોઈતું નથી, એ રહ્યું, તમે સુખથી એને માણો. મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીંગળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. મતલબ સ્વજનો તો બધા મરી ગયા છે અને એ મૃત સ્વજનોના મળદા ઉપર પગ મૂકી નગરજનોની જે દુઃખી ચીસો જે છે એ ચીસો સાંભળતા સાંભળતા આ રાજમુગુટ, જે રાજમુગુટમાંથી સ્વજનોના લોહીનો આભાસ એમને થઈ રહ્યો છે એ પહેરવાની યુધિષ્ઠિર કહે છે કે મારામાં હિંમત રહી નથી, હું તો નિર્ભય માર્ગ પકડીશ. મતલબ જેની માર્ગની અંદર કોઈ ભય નથી હોતો એવા પ્રકારનો નિર્ભય માર્ગ, જે સંન્યાસી જીવન કહેવાય છે, એવો રસ્તો પોતે અપનાવવા ઈચ્છે છે. પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોકદાડો ફેંકી દઈશ. મતલબ પવનની સાથે ફરતા રહેવાની વાત છે, ગોઠિયો મતલબ મિત્ર બનીને, અને વનની કોતરો જે જંગલોની જે ગુફાઓ જે છે, કોતરો જે છે, એની અંદર કોઈક દિવસ કલેવર મતલબ પોતાનું શરીર જે છે એનો ત્યાગ કરશે. યુધિષ્ઠિરની વાત સાંભળી સહદેવ કહે છે, તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ
छोड़िए आत्मशुद्धि थती नथी। मतलब तमे जे आवी बधी सलाह अमने आपता था के बाह्य वस्तुनो त्याग करवाथी आत्मशुद्धि जे छे, पवित्रता जेने कहीए, ए थती नथी। ममता छोड़ी राज भोगववामां सो बाद छे। मतलब ए बधी ममता जे छे, सगावालानी मोहमाया जे छे, एनो त्याग करी अने आ राजपाट आपणने मळ्युं छे एने भोगववामां शुं तकलीफ छे। मोटा मोटा राजाओए युद्ध कर्या छे, एटलू पण तमे भूली जाय। मतलब अत्यार सुधी घणा बधा मोटा मोटा राजाओ जे छे एमणे पण युद्ध कर्या छे, तो तमे आ बधुं केम भूली जाओ छो? नकुल कहे छे, हूँ पण एज कहेवा जतो हतो। मतलब मोटा भाईने ए पण एवी ज सलाह आपवा मांगतो हतो, भगवान महाकाल करावे तेम आपणे करीए छीए। એટલે મહાકાલ શિવનું એક નામ છે, તો એ આપણી પાસે જેમ કરાવે છે એ રીતે જ આપણે કરીએ છીએ। આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છીએ। મતલબ એ અદૃશ્ય જે કુદરત જેને કહીએ છીએ એના આપણે રમકડા છીએ। એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, એ ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ છીએ। મતલબ એ કુદરત જે છે આપણો દોરી સંચાર કરે છે, એના જ ઈશારે આપણે દરેક કામ કરીએ છીએ। એ જો ઈચ્છે નહીં તો આપણે ફરી પાછા કરંડિયામાં પડ્યું રહેવું, મતલબ મૃત અવસ્થાની અંદર ચાલ્યા જઈએ છીએ। જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે, મતલબ આપણે આપણા હાથની વાત નથી। આપણે કેટલું જીવવું, આપણે ક્યારે મરવું એ તો ભગવાનના હાથની વાત છે, યુધિષ્ઠિર કહે છે। પણ આપણે હથિયાર બન્યા ને, એટલે મારવા માટે કોઈકને આપણે નિમિત્ત તો બન્યા છીએ ને। યુધિષ્ઠિરની વાત સાંભળી ભીમ કહે છે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો વાંક? મતલબ તમે કોનો વાંક કાઢશો? ઝાડ કઠિયારો કાપી રહ્યો છે, કુહાડી તો ઝાડ કાપવા જતી નથી, તો એમાં તમે કુહાડીને દોષ આપશો કે કઠિયારાને દોષ આપશો? યુધિષ્ઠિર કહે છે, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવો? મતલબ ભગવાનની ઈચ્છા છે આ લોકોને મારી નાખવાની, એટલે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે લોકોને માર્યા જ કરવાનું? પાંચાલી કહે છે, બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, મતલબ તમારી જે આ ફિલોસોફી જે છે એને હવે બંધ કરો ને, ઘણું થયું, ધરાઈ ગયા હવે એની એ જુગ જુગની ક્ષમા અને શાંતિની વાત। મતલબ એ જ તમે જુગ જૂની, મતલબ યુગો જૂની ક્ષમા અને શાંતિની વાતો કરી રહ્યા છો, તો શાંતિ રાખો, હવે અમે ધરાઈ ચૂક્યા છીએ। એ દાડે પરિસભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત। મતલબ જે યુદ્ધ થયું એ યુદ્ધની પાછળ દ્રૌપદીનું વસ્ત્રહરણ નો પ્રસંગ જે છે એ પણ નિમિત્ત હતો, જે યુધિષ્ઠિર ચોસરની ગેમની અંદર દ્રૌપદીને હારી ચૂક્યા હતા અને દુર્યોધન અને દુશાસન જે છે દ્રૌપદીનું અપમાન કરવા માટે એને પરિસભામાં લઈ આવે છે। તો દ્રૌપદી પાંચાલી મતલબ દ્રૌપદી કહે છે કે ભગવાને મને લાજ રાખી, નહીતર ત્યાં ભરીસભામાં મને વસ્ત્ર વિનાની, તેને કહેવીએ છીએ નવસ્ત્રી, એ લોકો કરી નાખતા, એને આપવું હતું અમરપદ। મતલબ એને તમારે અમરપદ આપવું હતું, ક્ષમાપદ છોડાય, દ્રૌપદીનું ગમે તે થાવ, મતલબ તમારે એને મારવો નહોતો, કાયમ માટે જીવવા દેવો હતો, માફ કરી દેવો હતો, મારું ભલે જે થવું હોય થાય। ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું, એટલે જે ભીષ્મ પિતામાં હસ્તિનાપુરના જે રખેવાળ જેને ગણાવીએ છીએ એની સામે જ દ્રૌપદીનું અપમાન કર્યું હતું, તો એ તમે પણ ત્યાં હતા, તો એ અપમાન મારું કર્યું હતું। મોડી વહેલી ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોતી? મતલબ ભલે મોડી મોડી તો એ અપમાન જે સાથળ ખોલીને કર્યું હતું દ્રૌપદીનું, ત્યાં ભીમની ગદા
પડી એમાં કંઈ ખોટું નથી એવું પાંચાલીનું માનવું છે અને એના વિશે અભિપ્રાય યુધિષ્ઠિર પાસે લઈ રહી છે કે ત્યાં ગદા પડી એ શું યોગ્ય નથી. યુધિષ્ઠિર કહે છે ના, મતલબ આ યોગ્ય નથી. પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું, 100 વારના, મતલબ હું એક વખત નહીં 100 વખત એને અયોગ્ય ઠેરવું છું કે આપણે જે દુર્યોધનનો સંહાર કર્યો છે એ યોગ્ય નથી. ઓછું ન આણશો, મતલબ તમે દુઃખ ન લગાડશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું, મતલબ તમારું જે અપમાન થયું છે એનાથી મને પણ તકલીફ થતી હતી. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું, મતલબ એનાથી આપણને શું પ્રાપ્ત થયું? શરીર પડ્યા, દુર્યોધન અને દુશાસન આપણે વચ્ચેથી દૂર થયા, મતલબ એ મૃત્યુ પામ્યા, આપણી પાસે એ છે નહીં. આપણે એમને દૂર કર્યા, મતલબ એમને મારી નાખ્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. મતલબ એ લોકો જ્યાં પણ જશે ત્યાં ફરી પાછું એ જ અભિમાન અને એવી જ ક્રૂરતા જે છે એ બમણા વેગથી, મતલબ ડબલ શક્તિથી એ ફરી પાછા દર્શાવશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે. યુધિષ્ઠિર સમજાવે છે કે આપણે ખરેખર એમને નહોતા મારવા, પણ એમની અંદર જે ખરાબ વૃત્તિ હતી એની સાથે આપણે લડવાની જરૂર હતી. દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે, મતલબ એની અંદર જે નિર્લજ્જતા હતી એની સામે લડવાનું હતું, ને લડી બેઠા તેમના શરીરો સાથે. મતલબ આપણે લડ્યા ખરા, પણ એમના શરીર સાથે એની અંદર રહેલી વૃત્તિ જે છે, ખરેખર એ વૃત્તિને બદલવાની આપણે જરૂર હતી. પાંચાલી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ એની સાથે યુદ્ધ કરો, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપો. મતલબ તમને યાદ કરાવું કે કોઈ સ્ત્રીનો કોઈ ચોટલો પકડે, પછી પિતામહ હોય કે ભગવાન હોય, તો પણ આપણે એની સાથે યુદ્ધ કરવું જોઈએ. ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું, મતલબ શાસ્ત્રમાં ભલે આવું ન કહેવાનું હતું પણ શું થયું, આ તો પાપી હતા. મતલબ દુર્યોધન અને દુશાસન બંને પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય, તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. મતલબ આપણી પાસે હથિયાર હતા તો આપણે સામેવાળાને ક્ષમા આપી દેવી, બધું સહન કર્યા કરવું અને પશ્ચાતાપ કર્યા કરવું. અહીંયા આપણે આ પાઠ બાકી રાખીએ છીએ. આગળની કથા નવા વિડીયોની અંદર પ્રાપ્ત થશે. ધન્યવાદ. જય ગુરુદેવ.